હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ રાજેશ્વર કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો મજામાં આવી જાઓ ફટાફટ આપણા લાઈવ શરૂ કરીએ સીસીઈ ની એક્ઝામ્સ આવી રહી છે ગણતરીના કલાકો બાકી રહ્યા છે એવા સમયે સીસી જે પેપર છે એ પેપરની અંદર સોલ્યુશન કેવી રીતે કરવું કયા પ્રશ્ન કેવી રીતે સોલ્વ કરવા તો એના માટે છેલ્લો પ્રહાર તમામ પ્રશ્નો એનું સોલ્યુશન કે ભાઈ કેવી રીતે એક્ઝામ્સની અંદર પ્રશ્ન પૂછાશે કેવા પ્રશ્નો હશે તો એક ટ્રાય કરીને આપણે તમારી સમક્ષ મૂકી રહ્યા છે તો જે મોક ટેસ્ટ વન ટાઈપ ઓફ મોક ટેસ્ટ છે મોક સોલ્યુશન આપણે જોઈશું ઓકે તો ફટાફટ વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી બીજા મિત્રો પણ આપણી સાથે જોડાઈ શકે અને આ છેલ્લા પ્રહારનો લાભ લઈ શકે યસ તો ચલો બીજી ચર્ચા ન કરતા આપણે સીધા જ ચર્ચામાં ઉતરીએ છીએ ગુજરાતીના પ્રશ્નો જો તમે મને સાથે કમ્યુનિકેશન કરતા રહેશો તો વધારે મજા આવશે એટલે આપણે કમ્યુનિકેશનની સાથે સાથે પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે અને હા એ પ્રશ્નને હું કેવી રીતે સમજાવું છું એ પણ તમારે ધ્યાન રાખવાનું છે કદાચ આડકતરી રીતે તમને એ એક્ઝામ્સની અંદર કામ લાગી શકે યસ ચલો પહેલો પ્રશ્ન છે રવિવત્તા ઇન્દ્ર સંધિ જોડો રવિવત્તા ઇન્દ્ર અહીં આવે તમે જોઈ શકો તમને આપ્યું છે રવિવતા ઇન્દ્ર રવિવત્તા ઇન્દ્ર ની અંદર જુઓ શું આવશે જવાબ તો એની સાથે આપણે જોઈએ કે જુઓ રવિવત્તા ઇન્દ્ર છે તો એ નિયમ છે કે રવિ છે વની સાથે રસ્વઈ છે વત્તા રસ્વઈ છે ઈ ઈ બરાબર દીર્ઘ ઈ થાય હવે તમને બીજો પ્રશ્ન થાય જુઓ કે બેન ઈન્દ્રમાં ઈ કઈ આવે તો અંદર હંમેશા રસ્વઈ આવશે કેમ ઈન્દ્ર આવશે તો મિત્રો જોડણીની અંદર એનો નિયમ છે કે જોડાક્ષર જોડાક્ષર પહેલાનો ઈ કે ઉ રસ્વ આવે

શું બની જશે ઇન્દ્રનો નો સાચો સંધિ વિચ્છેદ બનશે રવિ વત્તા ઇન્દ્ર છે તો રવિન્દ્ર તો વની સાથે દીર્ઘ ઈ જાય તો શું બની જાય વી હવે દીર્ઘ વી સેમાં આપ્યું છે એ એક અને બે માં આપ્યું છે તો આ બંને નીકળી જશે ઓકે હવે જો અહીંયા રવિ ઇન્દ્ર આપ્યું છે તો આ તો નહીં જ બને ઓપ્શન બી આપણો સાચો જવાબ બને યસ ચલો કયો જવાબ આવશે ભાઈ બી યસ વેરી ગુડ બીજો પ્રશ્ન છે અલ્પ પ્રયત્નથી મોટી સિદ્ધિ પ્રાપ્ત ન થાય અનુરૂપ કહેવત આપો અલ્પ પ્રયત્નથી મોટી સિદ્ધિ પ્રાપ્ત ન થાય એને અનુરૂપ કહેવત આપો હર્ષદભાઈ ચલો કમેન્ટ કરતા રહો મને વધારે મજા આવશે ઓપ્શન તમને આપ્યા છે ધરમની ગાયદા દાંત ન જોવાય એનો અર્થ આવો થાય છે શેઠની શિખામણ ઝાંપા સુધી સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય નેવાના પાણી મોભરી ન ચડવા હેલો કોમલબેન

અલ્પ પ્રયત્નથી મોટી સિદ્ધિ પ્રાપ્ત ન થાય પ્રયત્ન પણ હંમેશા મોટો કરવો પડે ગુડ મોર્નિંગ ડિયર ફ્રેન્ડ્સ વેરી ગુડ ઓપ્શન ચલો ધરમી ગાયના દાંત ન જોવાય આપણે કહીએ છીએ ને કે પારકારો એટલે જાડી કોરો ન કરાય મફતમાં મળ્યું હોય અને પછી વગોવા બેસીએ તો એનું કોઈ મૂલ્ય છે નહીં તો એમાં આવશે સેઠની શિખામણ જાપા સુધી ઘણાને તમે ગમે એટલો ઉપદેશ આપ આપ કરો ને બેટા ભણવા બેસ બેટા ભણવા બેસ પણ બેટા એ મનમાં ધાર્યું એ નહીં કરે એટલે પછી આપણે કે કે ડુંટી મો એ કરે તો સેટને સિખામણ જાપા સુધી નેવાના પાણી મોબે ન ચડે ઢાળ આમ હોય ને તો આમ ઉપર ન ચડે બરાબર ઉલટી ગંગા ચલો એના પછીનો પ્રશ્ન છે ગુડ મોર્નિંગ ભૌમિકભાઈ

ગુડ મોર્નિંગ સાગર ઓપ્શન ડી વેરી ગુડ કયો આવશે કોઈ કાન તળે કાઢી નાખવું આપણે કોઈનું ધ્યાન જ ન દેવું કોઈ સાંભળવું જ નહીં તો કોઈની વાત પર ન આપવું સમાનાર્થી શબ્દ આપો કૌમુદી સમાનાર્થી શબ્દ આપો કૌમુદી કૌમુદીનો સાચો અર્થ શું થાય ઉત્પલ નલિન પુંડરી કે જ્યોત્સ્નાન કૌમુદી નો સાચો અર્થ કૌમુદી નો સાચો અર્થ આપો શું આવે કૌમુદી કૌમુદી નો સાચો અર્થ જણાવો બોલો કૌમુદી નો સાચો અર્થ શું આવશે જ્યોત્સના શું આવે દોસ્તો જ્યોત્સના

કયો જવાબ આવશે સાગરભાઈ જોઈએ આપણે પણ પાણીમાં જન્મનાર નીર એટલે પાણી દ એટલે દેનાર પયોદ એટલે પણ પાણીમાં જન્મનાર શૈવલીની શૈવલીની એટલે શું થશે આ તો નદીનું નામ છે શૈવલીની એટલે શું થાય નદી શૈવલીની નદી છે આ બધા કમળ માટે વપરાય છે જ્યારે આ નદી માટે વપરાય છે શૈવલીની નદી ગંગા માટે વપરાયેલો શબ્દ છે ઓકે તો ઓપ્શન ડી તમારો સાચો જવાબ બને આવા પ્રશ્નો પણ એક્ઝામમાં હશે દોસ્તો આગળનો પ્રશ્ન છે સાહીઠ વર્ષે ઉજવાતો ઉત્સવ માટે એક શબ્દ કયો છે સાહીઠ વર્ષ માટે ઉજવાતો શબ્દ એને શું કહેવાય સાહીઠ વર્ષ માટે ઉજવાતો શબ્દ એને શું કહેવાય સુવર્ણ મહોત્સવ 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 ના ના રજત હા તો વર્ષે ઉજવાતા ઉત્સવને શું કહેવાય છે હીરક મહોત્સવ કહેવાય છે તો સુવર્ણ મહોત્સવ કેટલા વર્ષે ઉજવાય દોસ્તો યસ વેરી ગુડ ઓપ્શન સી તમારો સાચો જવાબ સુવર્ણ મહોત્સવ કેટલા વર્ષે ઉજવાય શતાબ્દી સો વર્ષે ઉજવાય સુવર્ણ મહોત્સવ કેટલા વર્ષે ઉજવાય ભાઈ સુવર્ણ મહોત્સવ કેટલા વર્ષે ઉજવાય સુવર્ણ મહોત્સવ યસ કેટલા વર્ષે ઉજવાય ભાઈ પચાસ વર્ષે કેટલા વર્ષે ઉજવાય પચાસ વર્ષે સાહીઠ વર્ષે આવે હીરક મહોત્સવ યસ ઓકે અમૃત મહોત્સવ ક્યારે ઉજવાય ભાઈ રજત જયંતિ કેટલા વર્ષે ઉજવાય અને અમૃત મહોત્સવ કેટલા વર્ષે ઉજવાય રજત જયંતિ યસ અમૃત મહોત્સવ પંચોતેર રજત જયંતિ આનાથી અડધી પચીસ વર્ષે ઉજવાય અમૃત મહોત્સવ રજત જયંતિ પચીસ વર્ષે ઉજવાય દોસ્તો આ આ બધું ધ્યાન રાખવાનું અહિયાં એક જ પ્રશ્ન પૂછ્યો છે તો એનો મતલબ એ નહીં કે આપણે હીરક મહોત્સવ પૂછવાય અહિયાં તમને એમ પણ પૂછે કે ભાઈ સુવર્ણ મહોત્સવ કેટલા વર્ષે ઉજવાય છે તો પચાસ વર્ષે રજત બેટા પચીસ વર્ષે આવશે રજત મહોત્સવ છે ને એ પચીસ વર્ષે આવશે ભાવનાબેન રજત મહોત્સવ છે ને એ પચીસ વર્ષે ઉજવાય રજત જયંતી હા આપણે કમેન્ટ ડિલીટ નહીં કરવાની કઈ કઈ વાંધો નહીં કમેન્ટ ક્યારેય ડિલીટ નહીં કરવાની બકા મારે મારે જોઈ પડે ને એવું નથી કે આપણને નહીં ફાવે નથી આવડતું બધું જ આવડે છે નથી આવડતું એટલે તો તો શીખવાઈએ ને સી આપણો સાચો જવાબ બને નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી સમાનાર્થી નથી એવો શબ્દ શોધવાનો છે નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી વિવશ વિનિત સૌમ્ય કે વિવેકી સૌમ્ય વિવશ વિવેકી સૌમ્ય એટલે શું થાય ખબર છે સુશીલ થાય સુંદર થાય હવે કયો શબ્દ સમાનાર્થી નથી વિવશ છે વિનીત છે અને વિવેકી છે તો વિનિત અર્થ શું થાય ભાઈ સૌમ્ય એટલે સુશીલ થાય શાંત થાય મનોહર થાય સુંદર થાય તો વિનિત નો અર્થ પણ સુંદર થાય સૌમ્ય થાય વિવેકી થાય ઓકે તો વિનિત જે છે એનો પણ શું થાય સૌમ્ય થાય સુંદર થાય વિવેકી થાય તો આ એક બે અને ત્રણ આ ત્રણ જણા સમાનાર્થે છે તો તમારો જવાબ કયો આવશે વિવશ થઈ જવું કયો આવશે વિવશ સૌમ્ય વિનિત અને વિવેકી સારી નીતિ વાળું યસ વિનીત સારી નીતિ ગુડ તો આ ત્રણે ત્રણ સમાનાર્થી છે જવાબ આવશે તમારો ઓપ્શન એ વિવશ વિવશ થવું એટલે કોઈને વશ થઈ જવું તાબે થવું વિવશ કરી દેવું આપણે નહીં કે તક મને બોલવામાં વિવશ કરી દીધો આને તો બહુ મને વિવશ કરી દીધો તો હા તો વિવશ કરી દેવો અંકુશમાં લઈ લેવો તાબે કરી દેવું ચૂપ કરાવી દેવું આવું થાય ચલો તમે ક્યાં જઈ રહ્યા છો અંગ્રેજીમાં યોગ્ય અનુવાદ કરો ચલો એબીસીડી આપ્યા છે તમે ક્યાં જઈ રહ્યા છો આવશે એક વાક્ય અંગ્રેજી ગુજરાતીનો અંગ્રેજીમાં અનુવાદ કરો અંગ્રેજીનો ગુજરાતીમાં અનુવાદ કરો એ પણ હશે અંગ્રેજી વિધાન આપ્યું હશે એનો ગુજરાતીમાં અનુવાદ હશે ગુજરાતી વિધાન હશે એનો અંગ્રેજી અનુવાદ હશે ગમે તે રીતે હશે ઉલટ સુલટ બરોબર ચલો સીડી ભાઈ બી આવશે યસ વેર ધેર આર યુ ગોઈંગ તમે ક્યાં જઈ રહ્યા છો તો ઓપ્શન બી તમારો સાચો જવાબ બને કયો આવશે ઓપ્શન બી ભાષાકીય રીતે શુદ્ધ હોય તેવું વાક્ય કહ્યું છે ભાષા વિધાન છે ભાઈ ભાષાકીય દ્રષ્ટિએ શુદ્ધ હોય તેવું વાક્ય શોધો હોય એવું વાક્ય સ્ત્રષ્ટિમાં તેણે જ માતા પિતાની સેવા કરી ઓકે તેણે જ માતા પિતાની સેવા કરી પણ હેમા કષ્ટિમાં આવે સ્રષ્ટિ લખ્યું છે એટલે આ વિધાન તો ખોટું છે કસ્તુરબા સૌના બા હતા હવે કસ્તુરબા સૌનો બા હતો કારણ કે જ્યારે તમે સ્ત્રી પદ હોય પદ હોય અને જ્યારે તમે માન વાચક તરીકે વાપરો છો તો હંમેશા ક્રિયાપદના રૂપની ની અંદર માનવાચક તરીકે અનુસ્વાર આવે ને આવે આ તમારે જોવાનું તું ભાઈ મને જવાબ તો આપો દોસ્તો જુઓ કસ્તુરબા કોનો બા હતો તો કસ્તુરબા સૌનો બા હતો તો આ વિધાન પણ કેવું છે ખોટું છે કાર્ય શિબિર સારો છે ના સારો સારી સારું સારા કાર્ય શિબિર કેવી સ્ત્રીલિંગ છે તો કાર્ય શિબિર સારી છે તો હવે વધુ ઓપ્શન ડી તમામ અધિકારીઓ ફરજ ઉપર હાજર રહ્યા હતા વેરી ગુડ ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે ઓકે ચલો આગળનો પ્રશ્ન છે નીચેના વાક્યોમાંથી પ્રેરક વાક્યને ઓળખો પ્રેરક વાક્ય ઓળખવાનું છે ભાઈ યસ ઓપ્શન ડી વેરી ગુડ ભાવના બેન હવે આગળનો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર છે નીચેના વાક્યોમાંથી પ્રેરક વાક્યને ઓળખો રોજ સવારે મંદિરમાં આરતી થાય છે જુઓ એવું નથી કીધું કે આપેલા વાક્યનું પ્રેરક બનાવો ડાયરેક્ટ એમ જ કીધું છે કે પ્રેરક વાક્યને ઓળખો તમે શોધો પછી હું તમને શીખવાડું જવાબ આપું રોજ સવારે આરતી થાય છે હવે પહેલા તો એટલું યાદ રાખો કે પ્રેરક વાક્ય જે છે એ પ્રેરક વાક્ય છે ને એની અંદર ક્રિયાપદ જે છે એ ક્રિયાપદના મૂળ રૂપને આવ કાં તો આપેલું હોય તો તો આવ નથી લાગ્યું એટલે અહીંયા નહીં હોય આ નહીં લાગે એટલે અહીંયા નહીં મારા સોય આવે છે ડાયરેક્ટ આપણે આ જોવાનું છે થેન્ક યુ ડાયરેક્ટ આપણે શું જોવાનું છે બકા ડાયરેક્ટ આપણે જોવાનું છે કે ભાઈ પ્રેરક છે તો પાછળ આપ આપણે પરીક્ષાની અંદર ટાઈમિંગ બચાવવાનો છે આખા વાક્યને વાંચવાનું છે આવું બધું કરાવવાનું છે નહીં એક વાક્ય તમને આપ્યું છે એની અંદર તમારે એટલું જોવાનું કે આપણે પ્રેરક વાક્ય શોધવાનું કીધું છે બરાબર ને પ્રેરક વાક્ય શોધવું હોય તો ક્રિયાપદના રૂપને આવ લાગ્યું હોય કાં તો ડાવ લાગે જો મૂળ ક્રિયાપદની અંદર બનાવ કીધું હોય તો પ્રેરકની અંદર બનાવ બનાવડાવ થઈ જાય તો બનાવ તો અહીંયા આવ છુપાયેલું જ હતું તો અહીંયા શું લાગશે બનાવ બનાવડા

પહેલો ફકરો આપ્યો છે જુઓ અહીંયા વાંચીએ આપણે જયારે પણ તમને કોઈ પેરેગ્રાફ આપ્યો હોય તો પેલા શાંતિથી વાંચો એટલે સભ્ય સમાજમાં ભળવાના ગુણો એ ગુણો એટલે માત્ર પોશાકની ની કે વાણીની મીઠાશ જ નહીં પણ વિચારોની અને વર્તનની મધુરતા અને ખાનદાની પણ ખરી જો એક અહીંયા પ્રશ્ન મને બનશે એવો લાગે છે આપણે જ્યારે આપણી પોતાની જાતને કે આપણા પોતાના વિચારોની બીજા ઉપર પરાણે લાદતા હોઈએ છીએ અને લાદતા અટકે સામા માણસની નાનામાં નાની લાગણીને માન આપીએ ત્યારે આપણે સભ્ય બન્યા ગણાવીએ બીજો પ્રશ્ન અહીંયા બની શકે એવો છે કે તમે સભ્ય ક્યારે ગણાવ તો નાનામાં નાની લાગણી કોઈ માણસની નાનામાં નાની લાગણીને પણ તમે ધ્યાને રાખો ને તો એને આપણે માન આપ્યું કહેવાય ને આપણે સભ્ય ગણાવીએ સભ્ય એટલે કોઈના પાર્ટ બનવાની વાત નથી સભ્ય એટલે સંસ્કારી વિવેકી બનવાની વાત છે આપણે સામાજિક પ્રાણી હોવાથી સમાજ વિના આપણને ચાલતું નથી અને સમાજમાં ભળવું હોય તો આપણે પ્રિય થઈ પડીએ એવા ગુણો આપણે કેળ કેળવે જ છૂટકો છે

હવે જોઈએ કે એની અંદરથી પ્રશ્નો કેવા બને છે પહેલો છે સભ્યતા એટલે શું જુઓ પહેલો જ પ્રશ્ન છે સભ્યતા એટલે શું સભ્યતા કોને કહેવાય ભાઈ તો સભ્યતા એટલે તમને અહીંયા પ્રશ્ન આપ્યો છે કે વિચારો અને વર્તનની મધુરતા ખાનદાની કે વાણીની કટુતા તો જુઓ સભ્યતા એટલે વિચારો અને વર્તનની મધુરતા ખાનદાની વાણીની કટુતા ભાઈ કડવાશ વિચારોમાં ના હોય પણ અહીંયા આપણને કહે છે કે એટલે શું તો હજી આગળ ચોથો ઓપ્શન જુઓ કે ભાઈ એ અને બી તો હા વિચારોની વર્તનની મધુરતા પણ હોય અને ખાનદાની પણ હોય તો ઓપ્શન ડી આપણો સાચો જવાબ બને એ જ ફકરા ઉપરથી બીજો પ્રશ્ન છે આપણે સભ્ય બન્યા ક્યારેય ગણાવીએ સારો પોશાક ધારણ કરીએ ત્યારે બીજાના વિચારોનો વિરોધ કરીએ ત્યારે અન્યની લાગણીને માન આપીએ ત્યારે કે આપણે સામાજિક પ્રાણી બનીએ ત્યારે બોલો ભાઈ આપણે સભ્ય બન્યા ક્યારે ગણાઈએ ભાઈ ચલો આપો જવાબ ચાર ઓપ્શન છે અંદર આવું જશે સ્પીડ રાખવી પડશે દસ મિનિટની અંદર બે સબ્જેક્ટ તમારે ક્લિયર કરવાના છે એક્ઝામમાં તો જ તમે ન્યાય આપી શકશો બધા સબ્જેક્ટને તો એ થોડું રહી જશે બરાબર ચલો કયો આવશે જવાબ ઓપ્શન સી કે સારો પોશાક ધારણ કરીએ તો ના યાર ગમે એવા હારા કપડાં પહેરીને કપટી રહીએ ને તો કપટી જ ગણાય બીજાના વિચારોનો વિરોધ કરીએ ના યાર એવું કરવાનું જ નથી અન્યની લાગણીઓને માન આપીએ ત્યારે અહીંયા મને ધૂમકેતુ સાહેબની એક બહુ મસ્ત વિધાન યાદ આવે ધૂમકેતુ સાહેબ છે ને ગૌરીશંકર ગોવર્ધન નામ જોશે એમને શું કીધું છે ખબર છે પોસ્ટ ઓફિસ નો એમની જે વાર્તા છે એની અંદર એમણે કીધું છે કે માણસ જો પોતાની દ્રષ્ટિ છોડીને બીજાની દ્રષ્ટિથી જોવાની શરૂઆત કરશે ને તો અડધું જગત શાંત થઈ જશે પોતાની દ્રષ્ટિ છોડીને બીજાની દ્રષ્ટિથી જોવાની શરૂઆત કરશે તો અડધું જગત શાંત થઈ જશે આપોઆપ અડધું જગત શાંત થઈ જશે આપણે બીજાનો વિચાર કરતા શીખવાની વાત કરે છે જો તો અન્યની લાગણીને માન આપીએ ત્યારે આગનો પ્રશ્ન છે આપણી સભ્યતા સાચી ક્યારે ગણાય આપણી સભ્યતા સાચી ક્યારે ગણાય જ્યારે આપણે મોટેરાઓને માન આપીએ છીએ ત્યારે જ્યારે આપણે નાનેરાઓને આપીએ ત્યારે અહીંયા મોટેરાઓને માન ન આપીએ એવું સમજી લેજો માન ન આપીએ ત્યારે જ્યારે આપણે નાનેરાઓને માન ન આપીએ ત્યારે જ્યારે આપણે નાનેરાઓને માન આપીએ

સાચી સભ્યતાની સી વિશે મધુરતા વાળી હોય છે એ સર્વત્ર કઠોરતા વાળી હોય છે તે સર્વત્ર નફરત વાળી હોય છે કે તે સર્વત્ર પ્રેમ વાળી હોય છે સાચી સભ્યતાની વિશેષતા શી છે તો સાચી સભ્યતાની વિશેષતા છે કઠોરતાવાળી ના નફરતવાળી ના હંમેશા મધુરતા રાખો રાખો સાચી સાચી સભ્યતા છે છે સભ્યતાની વિશેષતા કે વાણી મધુર તો શું આવશે ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે વેરી ગુડ દોસ્તો આગળનો પ્રશ્ન તે સર્વત્ર પ્રેમવાળી હોય તો વાણી ટાપટી પોશાક કે મધુરતા સર્વત્ર પ્રેમવાળી હોય શું હોય અહીંયા પ્રશ્ન એવો છે પહેરવેશ માટે અહીંયા આ નહીં આવે બકા અહીંયા પ્રશ્ન જુદો છે ને ઓપ્શન જુદો છે જુઓ પહેરવેશ માટે હું અહીંયા પ્રશ્ન બનાવું છું પહેરવેશ માટે સાચો સમાનાર્થી શબ્દ શોધો પહેરવેશ માટે સાચો સમાનાર્થી શબ્દ શોધો પહેરવેશ માટે સાચો સમાનાર્થી શબ્દ શોધો ચલો આ ચાર ઓપ્શન આપ્યા છે વાણી પોશાક કે મધુરતા તો અહીંયા આવશે ઓપ્શન સી પોશાક ઓપ્શનમાં પ્રશ્ન આ હતો પણ પીપીટી બનાવવામાં થોડીક મિસ્ટેક રહી ગઈ છે વાંધો નહીં ચલો બીજો પેરેગ્રાફ છે વળી પાછો પેરેગ્રાફ ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ ચલો પેરેગ્રાફ આપ્યો છે એક્ઝામ્સની અંદર કેવી રીતે પેરેગ્રાફમાંથી પકરા ઉપરથી પ્રશ્નોના જવાબ પૂછે જ્યારે તમને આપીને જુઓ તમે આગળનો પેરેગ્રાફ જોયો ને તો એની અંદર આખા પેરેગ્રાફમાંથી તમને શું શોધવા મળ્યું ભાઈ કે જે પેરેગ્રાફ છે ને એના મધ્યવર્તી વિચારને પકડીને પ્રશ્નોના જવાબ પૂછે ઘણી વખત સમાનાર્થી પૂછે શીર્ષક પૂછે વિરુદ્ધાર્થી પણ પૂછે હવે એની અંદરથી રૂઢિપ્રયોગ પણ કાઢી શકે એની અંદરથી સમાસ પણ બનાવી શકે એની અંદરથી સંધિનો પ્રશ્ન પણ તમને પૂછી શકે યાર તો પ્રશ્ન ગમે તે રીતે તમને પૂછે આપણે ત્યાં ગભરાવાનું છે નહીં આપણે તે એટલી જ વસ્તુ યાદ રાખવાની કે કોઈ પેરેગ્રાફ આપ્યો છે તો હંમેશા એના મધ્યવર્તી વિચારની અંદર જ એના પ્રશ્નો છપાયેલા હશે જુઓ પ્રાણી માત્ર તરફ સંભાવ અનુકૂળ રાખજો રાખવો તે અહિંસા મનુષ્ય જ નહીં પરંતુ પશુ પક્ષી કૃમિ કીટ આદિ તમામ જીવો પ્રત્યે એ ભાવના રહેવી જોઈએ આપણા દેશમાં પશુ પક્ષીઓને ન મારવા અને બનતા સુધી કૃમિ કીટકો પણ બચાવી લેવા એટલો જ અહિંસાનો અર્થ માનવામાં આવતો હતો કોઈનું ખૂન કરવું એ તો હિંસા છે જ પરંતુ કોઈ માણસના શ્રમનો અનુચિત લાભ ઉઠાવવો એ પણ હિંસા છે દુનિયામાં ચાલતી સૌથી મોટી હિંસા એ છે એમાંથી જ યુદ્ધ વગેરે હિંસાના ભયજનક રૂપો પ્રગટ થાય છે સુખ સુખ આરામ આરામ અને અને ફાયદાને માટે બીજાના હિત પ્રત્યે બેદરકાર બનવું એ જ રોજની હિંસા છે એનાથી બચવા માટે રોજ પોતાના અંતરને દંડોળીને જોવું જોઈએ કે મેં મારા કોઈ સાથી પ્રત્યે અનુદાર વર્તન અનઉદાર વર્તન કર્યું નથી ને

બહુ મસ્ત વાત કરી છે ગાંધીજીએ જેટલા માણસોના સંબંધમાં આપણે આવીએ છીએ સ્વભાવની નાજુક સ્વભાવથી નાજુક અહિંસાનું સ્વરૂપ છે સ્વભાવથી નાજુક રહેવું પોતાના નિત્ય વર્તનમાં જો આપણે સ્વભાવથી જ અહિંસાનું પાલન કરતા રહીશું તો જ કસોટીને આપણે વખતે આપણે અહિંસાનું પાલન થઈ શકશે સામાન્ય માણસ અહિંસાનો નો શું અર્થ કરે છે હવે એના ઉપરથી પ્રશ્નો સામાન્ય માણસ અહિંસાનો શું અર્થ કરે છે તો જુઓ પ્રાણી માત્ર તરફ સંભાવ રાખવો પ્રાણી માત્ર તરફ અસંભાવ પ્રાણી માત્ર તરફ અભાવ કે પ્રાણી માત્ર તરફ દુર્લક્ષ સેવવું ચલો અહીંયા શું આવે છે સામાન્ય માણસ કોઈ વ્યક્તિ અહિંસાનો શું અર્થ કરે છે અહિંસા એટલે હિંસા ન કરવી અહિંસા પરમો ધર્મ તો અહીંયા કયો જવાબ આવશે પેરેગ્રાફ ના અનુલક્ષીને સામાન્ય માણસ અહિંસાનો શું અર્થ કરે છે પેરેગ્રાફ છે કે સામાન્ય માણસ પ્રાણી માત્ર તરફ શું રાખવો સમભાવ રાખવો કયો જવાબ આવશે બેટા ઓપ્શન એ આવશે પેરેગ્રાફ છે પેરેગ્રાફ ની પહેલી જ લીટીમાં છે કે પ્રાણી માત્ર તરફ શું રાખવું સમભાવ રાખવો એને અનુકૂળ ભાવ રાખવો તે જ અહિંસા છે પહેલી લીટીમાં જ પહેલો પ્રશ્ન છુપાયેલો હતો યસ ઓપ્શન એ વેરી ગુડ હવે બીજો પ્રશ્ન છે લેખકના મતે હિંસાનો નો શું અર્થ છે લેખકના મતે હિંસાનો શું અર્થ છે તો જુઓ લેખક શું કહેતા હતા લેખકના મતે હિંસા શું અર્થ છે તો કહે છે કે જુઓ કરવું એ જ છે ના શું કહે છે બધાને દુનિયામાં ચાલતી સૌથી મોટી એ છે કે ભાઈ એમાંથી યુદ્ધ અને હિંસાના ભયાનક સ્વરૂપ જોવા અહિયાં કહે છે કે રોજ પોતાના અંતરને ઢંઢોળી જોઈએ કે મેં કોઈ સાથી પ્રત્યે અનુદાર તો વર્તન નથી કર્યું પોતાની જાત ચોરીની બીજા ઉપર કામનો નો બોજ તો નહીં નાખ્યો તો આ પણ એક પ્રકારની હિંસા છે

લેખક મતે હિંસા શું અર્થ છે તો કોઈની મહેનતનો અયોગ્ય ફાયદો ઉઠાવો જુઓ નિત્ય જીવનમાં માનવી ક્યાં કરી બેસે છે નિત્ય જીવનમાં માનવી ક્યાં ક્યાં હિંસા કરે છે ભાવના બેન ભાવનાબેન સિવાય કોઈ જવાબ જ નથી આપતું યાર બીજા જવાબ આપો મને જલ્પાબેન છે હર્ષદભાઈ છે ઘણા બધા મિત્રો મારી સાથે જોડાયેલા છે મને કમેન્ટ કરો મને બહુ મજા આવે યાર આદાન પ્રદાન થવું જરૂરી છે નિત્ય જીવનમાં માનવી ક્યાં ક્યાં હિંસા કરી બેસે છે જુઓ અન્યની કાચી રોટલી આપી પોતે પાકી રોટલી લે એટલે હા આ લેખકે હિંસા ગણાવી છે પોતાની ચોરીનું આગળ બીજા આળ બીજા ઉપર નાખી દેવું આ પણ હિંસા જ છે સુખારા માટે બીજાને હેરાન કરવા પણ હિંસા જ છે તો ઓપ્શન ડી આવશે એ બી તમામ ઓકે ચલો પ્રશ્ન અનુદાર વર્તન એટલે કેવું વર્તન અનુદાર અનઉદાર ઉદારતા વાળું વર્તન ખૂબ જ સારું વર્તન ઉદારતા વિનાનું કે મસ્ત મજાનું અનુદાર વર્તન એટલે કેવું વર્તન યસ ઓપ્શન ડી અનુદાર વર્તન અન ઉદાર જલ્પાબેન અનુદાર વર્તન એટલે કેવું વર્તન ઉદાર જે ઉદાર નથી ને એ અન અહીંયા બે શબ્દો છે અનવત્તા ઉદાર અહીંયા અનવત્તા ઉદાર જે છે એની અંદર અનુદાર છે અણવત્તા ઉદારનો શું બને અનુદાર તો અન ઉદાર એટલે કે જે ઉદાર નથી અન એટલે નથી ઉદાર જે ઉદાર નથી તો ઉદારતા આપણો સાચો જવાબ બને કાળજી માટે ગદ્યમાં કયો શબ્દ વપરાયો છે કાળજી વિનાનું હજી ગદ્ય ખંડ પ્રશ્ન ચાલે છે કાળજી વિનાનું ગદ્ય માટે કયો શબ્દ વપરાયો છે અનુચિત બીમાર બેદરકાર કે સંભાવ અનુચિત બેદરકાર બીમાર કે સંભાવ કાળજી વિનાનું હવે એનો સમાનાર્થી શબ્દ ગણો કે ગમે તે ગણો કાળજી વિનાનું માટે શબ્દ છે કયો કાળજી બેદરકાર શું કહે છે બેદરકાર ઓપ્શન બી આપણો સાચો જવાબ બને યસ ઓપ્શન બી વેરી ગુડ જલપાબેન આ ઘરનો પ્રશ્ન છે ઉચ્છંગ નો સાચો પર્યાય લખો ઉચ્છંગ છંગનો સાચો પર્યાય ઉછંગ શબ્દ આપ્યો છે તો એક્ઝામ બેટા આ પેપરની સિસ્ટમ જ આવશે ઉછંગનો સાચો ઉછંગ પીવાડી મૃદુલ પુષ્કળ કે ખોળો જલપાબેન ભાવના બેન જો ઉછંગ એટલે શું થાય ખોળો થાય ઓપ્શન પીવાડી કોને કહેવાય પીવાની વાડી હોય ને પીવાડી કહેવાય ભાઈ પીવાડી શબ્દનો અર્થ જણાવો પીવાડી ચલો શું કહેવાય ભાઈ પીવાડી પીવાળી બોલો ચલો 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 ફટાફટ

આપણે નહીં કહેતા કે આ તો સલખણો છે એવું નહીં બોલતા આપણે આ તો કલખણો કલખણો કેવો છે અલખણો ના અલખણો ના આવે અપલખણો કીધું અપલખણો કલખણો અને અપલખણો બે હાચા તો ઓપ્શન ડી આપણો ન લખણું ના કહેવાય ન લખણું એટલે સલખણું થઈ જાય હે ન લખણું ના થાય પલખણું ના અપલખણું જો આ અનપ ભેગા કરીને અપલખણું કરી દીતા હોત ને તો બરાબર હતું પણ અહીંયા ઓપ્શન ડી આપણો સાચો બનશે જવાબ કોણ છે આપણા માંથી કલખનું કોણ છે યાર ચલો નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો નહોર હા વેદભાઈ સરસ ઓપ્શન બી નહોર શબ્દનો નહોર નહોર શબ્દનો સાચો સમાનાર્થી જણાવો નહોરા શું બને ભાઈ નહોર નહોર એટલે નખ થાય પણ આ તો નહોરા છે નહોર એટલે નખ થાય પણ આ નહોરા છે નહોરા નહોરા એટલે શું થશે આજીજી શું બનશે આજીજી ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે જુઓ નહોર એટલે નખ થાય આના માટે નહોર નહેર એટલે પાણીની નહેર અને દિવસ એટલે દિન નહોરા નહોરા એટલે આજીજી થશે જો નવો શબ્દ તમને મળે છે આગળનો પ્રશ્ન છે નીચેના શબ્દ સમૂહ માટે કયો શબ્દ સાચો છે દૂધ દૂધ રાખવાનું રાખવાનું માટીનું માટીનું વાસણ વાસણ એને શું કહેવાય દહીં દૂધ રાખવાનું માટીનું વાસણ એને શું કહેવાય ભાઈ વેદ જલ્પા ભાવના આપો જવાબ સી યસ શું કહેવાય કુલડી ના દહીં દૂધ રાખવાનું જે માટીનું વાસણ છે ને એને ગોરસી કહેવાય ગોરસ એટલે દહીં થાય ગોરસ એટલે દહીં અને દહીં જે જમાવાનું છે રાખવાનું છે એને શું કહેવાય ગોરસી પેલી માટીની કાળા રંગની માટીની જે માટલી આવે છે ને એને ગોરસી કહેવાય આપણે લેવા જઈએ ને કઈ માટલી આપો પણ તમે એને કોણ ક્યાં ને ગોરસી આપો ને મને નવી ગોરસી કેટલા ની આપી તો ગોરસી એટલે દહીં જો જો તમે ગામડામાં કેટલા મિત્રો ગામડામાંથી આવે છે તો પેલી જન્મ આપે ને એટલે શરૂઆતનું જે દૂધ હોય છે ને એ દૂધ ક્યાંય ભરાવતા નથી ડેરીમાં કાચું દૂધ એને જમા આવે છે દહીં એને આમાં જમાવે છે અને પછી કે ચલો ભાઈ ગોરસી ખાવા તો ગોરસી ખાવા જાય બધા ગોરસી ખાવી એટલે માટીના દહીં જમાયેલું જે દહી છે ને એ ખાવા જવું ગામડાની અંદર આવું બહુ હોય ગયેલા છે આવા વાટકી વાટકી લઈને 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 જવાનું અને મીઠું જાય ઘણા તો ખાંડ લઈને જાય અને ચમચી લઈને જાય અને પછી ત્યાંના ત્યાં ખાઈને આવવાની ગોરસી મજા આવે બહુ મીઠું લાગ્યો આ દહીં તો બહુ જ મીઠું લાગે કેટલાય ખાધેલું છે આવું દહીં

બળી છે ને ભાવના બેન એ બળી છે ને એ બળી જુદી બેટા બળી જે છે ને ભેંસનું પહેલું જ શરૂઆતનું ભેંસ એટલે પહેલું શરૂઆતનું જે દૂધ છે ને પીળા રંગનું ઘટ્ટું એને તમે ગરમ કરીને ઉકાળીને જે આવું બનાવો છો ને મસ્ત પીસ પાણીની અંદર ઈલાયચી નાખીને તો એ બળી છે અને ડાયરેક્ટલી પણ આ તો જમાવવામાં આવે છે દહીં કરવામાં આવે બે ત્રણ દિવસ જમાય અને પછી એનું દહીં બને એટલે એ જામતા પણ વાર લાગે બે ત્રણ દિવસ લાગે હા એને ગોરસી કહેવાય છે અમે તો બહુ ખાધી આવી ગોરસી હા મજા આવે તો એને શું કહેવાય ગોરસી હજી ઉત્તર ગુજરાતની અંદર જે ભેસવી હોય ને તો હજી આ ગોરસી આપવાની સિસ્ટમ ચાલુ છે હા એ તો બરી કહેવાય હા કુંભાર એના પાસેથી આવડી મસ્ત માટલા આકારની નાની ઘડોળી લઈને આવીને એને કુલડી કહેવાય ઠીકરી માટલું ફૂટી જાય ને અને પછી જે પેલું પિત્તું પડે ને એને ઠીકરી કહેવાય તાસડું તાસડું કોને કહેવાય તો વાટકા આકારનું મોટું જે સાધન છે સ્ટીલનું કે એલ્યુમિનિયમનું તો એને તાંસડું કહેવાય ઘણાના ના ઘેર કાંસાના પણ હોય છે હા કાંસા કાંસું ધાતુ છે સ્ટીલનું હોય કાંસાનું હોય લોખંડનું હોય અત્યારે બધા લોખંડનું પણ વાપરે ચલો તો આ બધા શબ્દો ધ્યાન રાખજો દોસ્તો માથામાં રાય ભરેલી હોવી રૂઢિપ્રયોગનો અર્થ આપો માથામાં રાય ભરેલી હોય હા માટીની નાની આવે હા માટીની નાની કુલડી આવે આવડી ઢબુડી અને એની અંદર જગ્યાએ તો અત્યારે ઉનાળામાં પાણીની પરબ મૂકેલી હોય હોય ને ને તો ત્યાં આવી કુલડી રાખેલી એટલે કોઈ જાય માટીની માથામાં રાઈ ભરેલી હોવી રૂઢિપ્રયોગનો અર્થ આપો જવાબદારી લેવી મહેનત નકામી જવી ખૂબ અભિમાન હોવું અને ડાહપણ કરવું માથામાં રાઈ ભરેલી હોય તો ખૂબ અભિમાન હોવું યસ વેરી ગુડ ઓપ્શન પૌવ જો પવન પાવન પાવક કે પવન પૌવત્તા અન શું આવશે જુઓ છે નિયમ એવો છે સજાત વિજાતીય સ્વર સંધિનો કે પાવન તો પવત્તા અન્ન બરાબર શું બની જશે પાવન અહીંયા ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે બી ઇઝ રાઈટ આન્સર દોસ્તો પાવન પૌ બરાબર પાવન કે ચલો મે તમને કીધું તું ને અંગ્રેજી નું ગુજરાતી ગુજરાતીનું અંગ્રેજી અનુવાદ આવી શકે

ઈટ મેઇટ અરે ભવિષ્યકાળની કાળ પડ્યો હશે એવી સંભાવના વાચક બતાવે છે મેઇટ એટલે તો સંભાવના હેવ રેઇન્ડ યસ્ટરડે તો ગઈ કાલે વરસાદ પડ્યો જ હશે કાલે વરસાદ પડ્યો હશે કે ગઈ કાલે વરસાદ પડ્યો હવે માઇટ મે અને માઇટ ફરજિયાત માટે વપરાય છે નિપાત સૂચકના દર્શનનું વસ્તુ તમને સૂચવે છે પડ્યો જ હશે માઇટ ફરજિયાત તો ગઈકાલે આગળનો પ્રશ્ન છે મિનિટ શબ્દની સાચી જોડણી લખો મિનિટ શબ્દની સાચી જોડણી લખો એમાં સી ના આવે બેટા વેદ એમાં બી આવે પડ્યો જ ફરજિયાત બતાવે છે માઇટ નું મતલબ શું છે ફરજિયાત છે યસ બી વેરી ગુડ અહીંયા કયો ઓપ્શન આવશે મિનિટ શબ્દની સાચી જોડણી મિનિટ મેં તમને કીધું છે જયારે પણ હું ક્લાસમાં જોડણી ભણાવું છું ત્યારે અંગ્રેજી શબ્દની જોડણી કરતી વખતે છેલ્લો અક્ષર હોય તો એની ઈ કેવું દીર્ઘ આવે બાકી બધાની ઈ રસવા આવે તો મિનિટમાં ઓપ્શન એ મિનિટમાં શું આવશે બેટા ઓપ્શન એ આવશે યસ ચલો પ્રશ્ન કહેવતના અર્થ આપો કે અધૂરો ગળો છલકાયૂટી નીકળી અધૂરો ગળો છલકાય ગણો આવો અર્થ નીકળતો હોય ને બે અર્થ આપ બે કહેવત આપે છે તો એવો જ્યારે અધૂરો ગળો છલકાય ગણો ને કુંપળ ફૂટી ની કળવી કુંપળ ફૂટી નીકળવી એટલે પાંખો ફૂટી નીકળવી અધૂરો ગડો છલકાઈ ગણો આવશે આ તો આપણે ઘણી વખત બોલીએ કરવો ના અધૂરો ગડો છલકાઈ ગણો ખાલી ચણો વાગે ગણો એની સમાનાર્થી કહેવત છે અધૂરો ગડો છલકાઈ ગણો તો ખાલી ચણો વાગે ગણો કશું ના હોય ને તો વધારે બતાડવાનો ડોળ કરે આવું આપણને આખા ભગતે વાત કરેલી છે યસ જુઓ આગળનો પ્રશ્ન છે દુકાળ સમાસ નો પ્રકાર જણાવો દુકાળ ચલો ભાઈ સમાસાયો મસ્ત મજાનો બહુવ્રીહી કર્મધારા ઉપપદ કે મધ્યમ પદ લોપી દુકાળ યશભાઈ જુઓ જવાબ બેટા આપો હેડો દુકાળ જયારે આપણે સામાસિક પદ આપ્યું હોય અન્ય પદ પ્રધાન ના સમાસ આપ્યા છે ને બે તમને એક પદ પ્રધાન ના સમાસ આપ્યા છે એક પદ બે સમાસ એક પદ ના આપ્યા છે બે સમાસ અન્ય પદના આપ્યા છે

ઓગણીસો માં ભારે ભારે દુકાળ દુકાળ પડેલો ઈ સીસન ઓગણીસો માં ભારે કાળ પડેલો કાળ એટલે સમય ભારે દુ પડેલો એવું ન કહેવાય એક પદ મુખ્ય એક પદ ગૌણ એટલે આ બે જણા નીકળી જશે બહુ વરિય નીકળી જશે અને ઉપપદ નીકળી જશે બરાબર હવે બે માંથી કર્મધારે વાક્યની અંદર જ્યારે કાળ છે પણ કેવો છે ખરાબ બે પદો વચ્ચે જ્યારે વિશેષણ વિશેષણનો સંબંધ હોય અને આખે આખું પદ જુઓ ફરીથી બંને પદો વચ્ચે શું કહે છે બંને પદો વચ્ચે અને આખું પદ બીજા કોઈના નામપદ તરીકે વપરાય નામપદ શોધવું હોય તો પ્રશ્ન પૂછવાનો કોણ કોને શું કોના આનાથી પ્રશ્ન પૂછો જે જવાબ મળે એ તમારો કર્મધારે સમાસ બને જો ભારતમાં ભારે દુકાળ પડેલો જો ભારતમાં ભારે શું પડેલું દુકાળ તો શું શુથી પ્રશ્ન પૂછાય છે યસ તમારા બંને પદો છે ભારતમાં ભારે કાળ પડેલો હા ભારતમાં ભારે દુકાળ પડેલો ના તો દુથી પ્રશ્ન નથી પૂછાય તો એક પદ મુખ્ય એક પદ ગૌણ એક પદ મુખ્ય એક પદ ગૌણ એટલે બંને પદો ગૌણ વાળો સમાસ નીકળી જશે હવે બંને જણા વધ્યા કોણ મધ્યમ પદ લોપી અને કર્મ ધારે મધ્યમ પદ લોપી ની અંદર વચ્ચેના પદનો સમાવેશ થાય વચ્ચેનું પદ ઉમેરાય છે જ્યારે અહીંયા વિશેષણ વિશેષણનો સંબંધ છે કાળ કેવો ખરાબ દુ એટલે ખરાબ તો ખરાબ કાળ અહીંયા ઓપ્શન બી તમારો સાચો જવાબ બનશે કે ભાઈ ખરાબ કાળ કયો આવશે દુ કાળ ડન ચલો આગળનો પ્રશ્ન પેટનો ખાડો પૂર્વો રૂઢિપ્રયોગનો અર્થ આપો પેટનો ખાડો પૂર્વો ખાવું પેટ પૂરતું ખાવું જીવન નિર્વાહ કરવું કે જ્યાંથી મળે ત્યાંથી લઈ લેવું પેટનો ખાડો પૂરવો પેટનો ખાડો પૂરવા આપણે નહીં કેતા ભાઈ અત્યાર બાર વાગ્યા હશે બાર વાગ્યા તો આપણે કે ચાલો ભાઈ પેટનો ખાડો પૂરવો કરવા કે પેટનો ખાડો પૂરવા હાલો પેટનો ખાડો પૂરી લઈએ હા તો પેટનો ખાડો પૂરવો એટલે ખાવું પેટ પૂરતું ખાવું એ તો આપણને ખબર છે કે આપણે કેટલું કેટલું ક્યાં હોય ને એ આપણા ઉપર આધારિત છે પણ પેટ પૂરતું ખાવું પેટનો ખાડો પૂરવો એટલે ખાવાની વાત કરે છે ઓપ્શન એ ચલો આગે ગોરખ જાગે કહેવતનો અર્થ આપો આગે આગે ગોરખ જાગે ગોરખ ના આખી રાત જાગે કાલની ચિંતા આજે ન કરવી આગળ જઈને ભિક્ષા માગે આગળ જઈને ભિક્ષા માગે આગળ જઈને ભિક્ષા માગે આગે આગે ગોરખ જાગે બહુ મસ્ત કહેવત છે આગે આગે ગોરખ જવાબ દોસ્તો ગોરખનાથ આખી રાત જાગે ગુરુ ગોરખનાથ મચ્છેન્દ્રનાથ ના શિષ્ય હતા ગુરુ ગોરખનાથ ચલ મચ્છેન્દર ગોરખાયા ચલ મચ્છેન્દર ગોરખાયા મચ્છેન્દ્રનાથ ની કથા બહુ મસ્ત છે

ર પછી કોઈ પણ વ્યંજન આપ્યો હોય તો એ ર પાછલા વ્યંજનના માથે ચડે તો ધનુર્ધ ર પણ એ ખોડો હોવો જોઈએ હવે મેં લખ્યું છે લખાયેલું છે ઓપ્શન સી ની અંદર આગળનો પ્રશ્ન છે મહેશ્વર શબ્દનો સમાસ ઓળખાવો મહેશ્વર મહેશ્વર શબ્દનો સમાસ ઓળખાવો ચલો એટલે હું ખસું એટલે તમને દેખાય ઓપ્શન કોઈ પણ સામાસિક પદ આપ્યું મારી પાસે જે મિત્રો શીખેલા ભણેલા છે એને તો ખ્યાલ જ છે બેનને આપણે વાક્ય બનાવતા શીખવાડ્યું છે ક્લાસમાં ઓકે તો હવે જુઓ મહેશ્વર અમે આજે અમે કોનો દર્શન કરવા ગયા મહેશ્વર નો ઈશ્વર કેવા મહાન બંને પદો વચ્ચે વિશેષણ અને વિશેષણ નો સંબંધ છે યસમિતભાઈ શું આવશે

વાવડો નહીં આવે પણ વાવડ છે વાવડ વાવડ ચલો ભાઈ શું આવશે વાવડ એટલે વાવડ એટલે સમાચાર જુઓ હવે બીજી વસ્તુ વાવડ એટલે સમાચાર છે પણ વાવટો એટલે શું થાય વાવટો વાવડ એટલે સમાચાર વાવટો એટલે ધ્વજ અને વાવડો એટલે વાયરો યસ વાવડ જો આ બધા ખાલી ડ અને ટ ની માથા કૂટ છે ડ અને ટ એકલો કાનો કરો તોય છે વાવડ એટલે સમાચાર આ બધી વસ્તુ ધ્યાન રાખજો જુઓ વાવડો એટલે વાયરો વાવડ એટલે સમાચાર વાવટો એટલે ધ્વજ તો એકલો ઘર શબ્દ રહી જશે ગાયનના તાલની સાથે જ તાળીઓ પાડવી તે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો સાથે પાડવી તે ચલો બહુ મજાની ભેદરેખા છે અહીંયા તો સાવ ભેદરેખા છે સામાન્ય ભેદરેખા ગાયનના તાલની સાથે તાલીઓ પાડવી તે ગાયનના તાલની સાથે તાલિયું પાડવી તે એ બી સીડી ચલો આપો જવાબ હરી પાણી હવે આ પાણી તો નહી જ આવે આપણને ખબર છે કે તાલિયું કોણ પાડે હાથ પાડે તો હાથ માટે તો આ તો નહીં જ આવે આ નહીં આવે સમન તો કહેવાય જ નહીં સમ જવાબ આવશે સમ એટલે સાથે પાણી આમ 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 તાલો પાડે એટલે શબ્દ સમૂહની અંદર એક જ પ્રશ્ન આવે એક આવે કે બે આવે એક જ આવી શકે

આ બધાના એક એક પ્રશ્ન અને એક અંગ્રેજીનો નો અનુવાદ નો છે તો બધામાંથી જેટલો સિલેબસ છે બધામાંથી એક એક પ્રશ્ન આવી શકે ગદ્યખંડના બે થી ત્રણ પ્રશ્ન અને બે થી ત્રણ પ્રશ્નો અર્થગ્રહણના એમ કરીને પંદર માર્કસ પેપર પેપરની અંદર તમારું આવશે ચલો સમાનાર્થી જોડ સાચી ન હોય તેવો વિકલ્પ શોધો સમાનાર્થી જોડ સાચી ન હોય એવો વિકલ્પ શોધો

અશુદ્ધ વાક્ય જણાવો કે જેની અંદર વાક્ય શુદ્ધ નથી બરાબર જુઓ બધા માણસોએ પરિશ્રમ કરવો જોઈએ મેં લખી લીધું વિદ્યાર્થીનું એકમાત્ર લક્ષ્ય હોય છે સર્વ શિક્ષકો રાષ્ટ્રના ઘડવૈયા છે ચલો બહુ મસ્ત વાક્યો છે બધા માણસો એ પરિશ્રમ કરવો જોઈએ તમને આમાં ભૂલ લાગે છે મિત મિત શ્વેતા બેન આપો જેવા ભૌમિકભાઈ ફટાફટ 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 કયું વાક્ય અશુદ્ધ છે અશુદ્ધ શોધવાનું છે મન તો બધા શુદ્ધ લાગે બોલવામાં જવાબ આપો ભાઈ ફૂંકી ફૂંકીને દૂધનો દાજો છાસ ફૂંકીને ફૂવે પીવે એવી વાત છે બોલો ચલો ચલો વિડીયો લાઈક કરો શેર કરો બીજા મિત્રોને પણ ખાતા ખાતા જોવાનું કહી દો ભાઈ બાર વાગી ગયા છે જમી લો અને વિડીયો જોતા જાઓ ફટાફટ બધા માણસો પરિશ્રમ કરવો જોઈએ નથી મેં લખી લીધું આમાં કોઈ ભૂલ નથી વિદ્યાર્થીનું એક માત્ર લક્ષ ના આવે શું આવે લક્ષ્ય ઓકે એટલે આ વિધાન આપણું ખોટું છે ઓપ્શન સી આપણો સાચો જવાબ આવશે યસ

મ્યુનિસિપાલિટી કેમ લખાય ઓપ્શન જીવન જીવવાનું ખરું સુખ આધ્યાત્મિકતામાં છે ખરું સુખ શોધવાનું છે હવે ખરું માટે ટ્રુ શબ્દ વપરાય ટ્રુ શબ્દ કયો આપેલો છે સુખ આધ્યાત્મિકતામાં છે સુખ એટલે હેપીનેસ ની વાત હોય હવે હેપીનેસ શબ્દ ક્યાં વપરાયો છે આધ્યાત્મિકતા સ્પિરિટ્યુઆલિટી સેમાં છે આટલું તમને એ ત્રણ વર્ડ મળી જાય ને એટલે તમે તરત જ તમારો જવાબ આપી શકો શ્વેતાબેન શું આવશે ઓપ્શન સી યસ ધ ટ્રુ હેપીનેસ ઓફ લિવિંગ ઇન તમને અંગ્રેજીના બધા જવાબ આપશે ભૂલ તમે ગુજરાતીમાં જ કરો છો મારા વિષયમાં ભૂલ કરવાની યાદ દોસ્તો આવું નહી કરવાનું ચલો મને ખોટું લાગી જાય ચલો આગળનો પેરેગ્રાફ છે

તમારું નામ જીનલ છે ઓકે મને લાગ્યું કે શ્વેતા છે નામ તમારું શ્વેતા બતાવે છે ઓકે ચલો ઉપરાંત જેમાં જેનામાં ત્યાગની ભાવના હોય વળી સ્તર ઊંચું લાવવું હોય તો બસ એકદમ મજામાં છું નિકેશભાઈ ઊંચું લાવવું તો પહેલા તેના કર્ણધાર એવા શિક્ષક ને સંતોષ મળે તેવું કરવું એવો તેમણે સદાય આગ્રહ સેવ્યો હતો ખુમારીવાળા ખમીરવનતા વિદ્વાન અને ટક્કોરા બંધ શિક્ષકો જ શિક્ષણમાં ગૌરવ વધારી શકે તેમ તેમની ખાતરી હતી આ બધું સાચ સાચવવાનું સામાન્ય વ્યવસ્થાપકનું ગજુ નથી અસામાન્ય એવા ચિંતક કીળવણીકાર ભાઈ કાકા સિવાય આવા ઉદ્દાત વિચારો ભાગ્યે જ કોઈનામાં જોવા મળે શિક્ષણને હંમેશા વ્યવસાય ન સમજતા વિદ્યાર્થીના હિતની વાત કરે ને એ જ સાચો ભાવુક હૃદય ઉદાર અને દીર્ઘ દ્રષ્ટા દ્રષ્ટિવાંત ચિંતક પણ હતા શિક્ષક વૈશ્યવૃત્તિ રાખે એ દુઃખદ ઘટના છે અત્યારે આપણે આ બધું જોઈએ છે ટીવી સમાચારની અંદર થેન્ક યુ ગુડ મોર્નિંગ આઈ એમ ફાઇન મને ઇંગ્લિશ આવડી ગયું આઈ એમ ફાઇન હું બની ત્યાં સુધી ગુજરાતી બોલવાનો પ્રયાસ કરું યાર તમે મને આવે પ્રશ્ન પૂછો આવરી હું બને ત્યાં સુધી ગુજરાતી શબ્દોનો વધારે પ્રયોગ કરવાનો પ્રયાસ કરું છું ત્યારે તમે મને સામેથી યાર અંગ્રેજી બોલવડાવો છો કારણ કે માતૃભાષા છે તો બની શકે ત્યાં સુધી આપણો વિષય ગુજરાતી છે તો બની શકે ત્યાં સુધી સૌથી વધારે શબ્દો ગુજરાતીમાં બોલું મને મજા આવે છે ગુજરાતી બોલવાની અને ભણાવવાની પણ ચલો વાંધો નહીં કર્મનિષ્ઠ જેવા સાથે તેવા આ પણ મજાની વાત છે તમે અંગ્રેજીમાં બોલશો તો હું પણ

જો હવે આ પેરેગ્રાફ તમને આપ્યો છે મારી તો શુભેચ્છા કે બધા મિત્રો તમે સફળ થાઓ અને તમારું જે લક્ષ્ય નિર્ધાર કર્યું છે ને એમાં તમે આગળ વધો યાર શિક્ષકની વ્યાખ્યા કઈ છે રો મટીરિયલને કંડારી શકે રો મટીરિયલને સજાવી શકે રો મટીરિયલને કંડારી સજાવી શકે કે રો મટીરિયલને સજાવી કંડારી શકે કંડારી ન શકે શિક્ષકની સાચી વ્યાખ્યા કઈ છે બોલો તો રો મટીરિયલ કંડારી શકે હા રો મટીરિયલ એટલે કે જે કાચો માલ આવ્યો છે ને એને કહેવાય ને એક વ્યાખ્યા બહુ મજાની યાદ એક પંક્તિ કવિની છે એ યાદ આવે છે એક ખીલી ને એક ખીલી ને ભણવા બેસાડી ગ્રેજ્યુએટ થઈને આવી મસ્ત એક ભણવા બેસાડી ગ્રેજ્યુએટ થઈને આવી સ્ક્રુ બની ગઈ નવ મહિના જે એક્ઝામ છે બહુ સરસ ચલો એક ખીલીને ભણવા બેસાડી જો શિક્ષકનું કામ શું છે શિક્ષકની સાચી વ્યાખ્યા કેવી છે રો મટીરિયલ કંડારી શકે ખીલી હતી એક ખીલીને ભણવા બેસાડી રો મટીરિયલ શું બનાવી દીધું સ્ક્રૂ બનાવી દીધી તો કંડારી શકે હા કંડારી તો શકે પણ એને સજાવી પણ શકે છે બે વસ્તુ છે બે વસ્તુ છે સજાવી પણ શકે છે તો ઓપ્શન સી તમારો સાચો જવાબ બને કે શિક્ષક કંડારી પણ શકે છે શિક્ષણ સજાવી પણ શકે છે હા આ શિક્ષકની વ્યાખ્યા બરોબર તો રો ભેગા કરી દો એટલે શિક્ષક આ બહુ મજાની પંક્તિ છે આને હંમેશા યાદ રાખજો એક ખીલીને ને ભણવા બેસાડી ગ્રેજ્યુએટ થઈને આવી સ્ક્રૂ બની ગઈ તમે જેટલું શિક્ષણ મેળવો છો ને એટલે વળાંક વાળા થઈ જાવ છો વળાંક વાળા થવું એટલે સૌથી વિશેષ જ્ઞાની બની જવું આગળનો પ્રશ્ન છે કયા વિચાર કરીને ભાઈ કાકા બેસી નથી રહેતા ભવ્ય વિચાર ભાવુક વિચાર ઉદ્ધાત વિચાર કે શુદ્ધ વિચાર પાટની અંદર પ્રશ્ન આપ્યો છે કે ભાઈ ભાઈ કાકા બેસી કેમ નહીં રહેતા તો કેવા વિચાર કરીને તો જુઓ

એમનામાં મુકનાર ભાવુક હૃદય ઉદાર દિલ અને દીર્ઘ દ્રષ્ટા શિક્ષક હતા આગળનો પ્રશ્ન હતો આપણો કે ભાઈ કાકા કયા વિચારની વિચાર કરીને ભાઈ કાકા બેસી નથી રહેતા યસ પીડી જય દ્વારકાધીશ કયા વિચારો કરીને ભાઈ કાકા બેસી નથી રહેતા બોલો ભાવુક વિચાર કેવા વિચાર ભાવુક વિચાર એમના વિચારો હંમેશા ભવ્ય હોય 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 શુદ્ધ છે ભાવુક વિચાર એમનામાં આવતા નથી યસ ચલો ઓપ્શન બી આગળનો પ્રશ્ન છે શિક્ષક કઈ વૃત્તિ રાખે તે દુઃખદ ગણાય શિક્ષક કઈ વૃત્તિ રાખે તે દુઃખદ ગણાય અધમ વૃત્તિ અજ્ઞાની વૃત્તિ વેપારી વૃત્તિ કે કનિષ્ઠ વૃત્તિ શિક્ષક કઈ વૃત્તિ રાખે તો દુઃખદ શિક્ષક કઈ વૃત્તિ રાખે તો દુખદ ગણાય નિકેશ કમેન્ટ ડિલીટ નહીં કરવાની બકા હા શિક્ષક કઈ વૃત્તિ રાખે તો તે દુઃખદ ગણાય અધમ વૃત્તિ વેપારી વૃત્તિ વેપારી વૃત્તિ શિક્ષકે નહીં રાખવાની પી જુઓ એ દુઃખદ ગણાય આ તો દુઃખદ છે જ પણ શિક્ષકે એક વેપારની વૃત્તિ નથી રાખવાની વેપારી વૃત્તિ તો ઓપ્શન સી આપણો સાચો જવાબ બને આગળનો પ્રશ્ન છે શિક્ષકનું ઉત્તરદાયિત્વ શું છે શિક્ષકનું ઉત્તરદાયિત્વ શું છે શિક્ષણનું ભાવી વિદ્યાર્થીનું ભાવી વૈશ્યવૃત્તિ કે પછી કર્મનિષ્ઠ ઉત્તરદાયિત્વ છે મારું ઉત્તરદાયિત્વ શું છે હાલ બે દિવસ પછી તમારી એક્ઝામ સ્ટાર્ટ થઈ રહી છે આજે હું તમારા માટે એક સરસ મજાના સીસીના પ્રશ્નો લઈને આવી છું તો એના માટે મારું મારું શું સ્વાર્થ છે એમાં સ્વાર્થ છે ના અહીંયા શિક્ષકના મતે શું હોય હંમેશા ઉત્તરદાયિત્વ શું છે તો વિદ્યાર્થીઓનું ઉત્તરદાયિત્વિ હોય શું હોય વિદ્યાર્થીનું ભાવિ આગળનો પ્રશ્ન છે આ ગદ્યને યોગ્ય શીર્ષક આપો વૈશ્યવૃત્તિ પ્રામાણિક શિક્ષક સાચી કેળવણી કે વિદ્યાર્થીનું ભાવિ તો જુઓ વૈશ્યવૃત્તિ તો ન જ આવે સાચી કેળવણી છે વિદ્યાર્થીનું ભાવે છે પણ એની અંદર શિક્ષકના ગુણોની વાત કરી છે ભાઈ કાકામાં જે શિક્ષકના ગુણો રહેલા છે ને એ ગુણોની વાત કરી છે એટલે એની અંદર આવશે પ્રામાણિક શિક્ષક ઓપ્શન બી તમારું પરફેક્ટ સાચું શીર્ષક બને કે બી સાચી કેળવણીની વાત તો છે જ સાચી કેળવણી મળે ખરી પણ અહીંયા જે ભાઈ કાકા જે શિક્ષક છે ને એ ભાઈ કાકાના શિક્ષકને ઓળખવાની વાત છે

અહિયા સોરી સવિતા બે વખત છે અહિયાં એક બીજો શબ્દ લખી દઉં છું કિરણ શબ્દનો સાચો સમાનાર્થી જણાવો હા બકા તિગમાં શબ્દનો સાચો સમાનાર્થી જણાવો તિગમાનશુ તિગમાં શબ્દનો સાચો સમાનાર્થી કયો બનશે કિરણ એ જ બનશે જે મેં લખ્યો છે હા પ્રશ્ન નીચે આપેલા તળપદા હાપદા શિષ્ટ રૂપ વિકલ્પ વિકલ્પમાંથી શોધીને લખો આફુડું તળપદો શબ્દ છે આફુડું આપણે કહેતા કે હાફુત્ર આવી જશે હાફુત્ર આવી જશે હાફુત્ર આવી જવું આફુડા આવી જવું એટલે

તાર ઉઠવા આપણે અમુક એવું જોઈએ ઓપ્શન એ શું આવશે હૃદયના તાર જણજણી ઉઠવા એટલે અત્યંત રોમાંચિત થઈ જવું અરે સોરી અત્યંત રોમાંચિત થઈ જવું લો હા ટીક કર દઉં આગળનો પ્રશ્ન સપનું મહત્વ દર્શાવતી કહેવત કઈ છે સંપનું મહત્વ દર્શાવતી કહેવત કઈ છે ભાઈ સંપનું મહત્વ દર્શાવતી કહેવત કઈ છે કઈ નથી કઈ નથી હા સંપનું મહત્વ દર્શાવતી કહેવત કઈ નથી એ બી સીડી જાડ તકે છે ઝુંડમાં જાજા હાથ રળિયામણા સંપનું મહત્વ દર્શાવતી કહેવત નથી તો જુઓ ઝાડ તકે છે ઝુંડમાં એ પણ છે ઝાઝા હાથ રડિયામણા એ પણ છે જાજી કીડીઓ સાપને તાણે બરાબર તો જાજા મળે ને ખાવા ટળે બધા ભેગા ખાવાનું મળે અમુક વખતે જરૂરી નથી ખાવા મળે છે પણ ઝૂંડમાં તમે અટકીને ઉભા હોય ને તો તમે કઈ કશું કોઈ કરી શકે નહીં જાજા ઝાઝા જ કામ જલ્દી થઈ જાય ઝાઝા મળે ને ખાવા ટળે બધા ભેગા થાય ખાવા નાય મળે ભાઈ એક છોકરું હોય અને અઢીસો દ્રાક્ષ આવે પણ જો ઘરમાં ત્રણ ચાર બાળકો હોય કાકા બાપાના થઈને તો અને અઢીસો દ્રાક્ષ એક દાણો આવે તો ઝાઝા મળે ખાવા ન ટળે અને મા બાપને તો ડોખા જ નખવા જવાનું હોય કચરાપેટીમાં બરાબર તો ઝાજા મળે ને ખાવા ટળે ઓપ્શન ડી આપણો સાચો જવાબ બને સંધિ છોડો ગાયક घायक तो जुओ अक घायक आय क्या रे बना आय तो अत्ता अःवत्ता अ बराबर आय तो घनी साथ अड़े तो गई वत्ता अक तो गई वत्ता अक बराबर गायक ऑप्शन बी ચલો દાદાજીએ જીવનના ખટમીઠા પ્રસંગો અમને કહ્યા રેખાંકિત શબ્દનો સમાસ ઓળખાવો દાદાજી એ જીવનના ખટમીઠા પ્રસંગો અમને કહ્યા રેખાંકિત શબ્દનો સમાસ ઓળખાવો મધ્યમ પદ લોપી કેવા પ્રસંગો કીધા ભાઈ એને ખટ મીઠા દાદાજી જીવનના ખટ મીઠા પ્રસંગો અમને કહ્યા રેખાંકિત શબ્દનો સમાસ ઓળખાવો જો સમાસ ઓળખાવાની વાત કરી છે ખટ મીઠા પ્રસંગો દાદાજી એ જીવનના ખટ મીઠા પ્રસંગો અમને કહ્યા મધ્યમ પદ લોપી દ્વંદ કર્મ ધારે કે દ્વિગુ ઓકે ચલો ખટ્ટ મીઠા કયો સમાસ બનશે તો ખાટા અને મીઠા શું બને ભાઈ ખાટા અને મીઠા ખાટા અને મીઠા દાદાજી એ જીવનના ખટમીઠા પ્રસંગો અમને કહ્યા રેખાંકિત શબ્દનો સમાસ ઓળખાવો ખટ મીઠા ખાટા અને મીઠા તો ખાટા અને મીઠા કયો સમાસ બને છે ભાઈ દ્વંદ્વ સમાસ બને છે કયો સમાસ બનશે દ્વંદ્વ સમાસ બનશે ખાટા અને મીઠા કયો સમાસ બનશે દ્વંદ્વ બ્લોક કરી નાખો એને માણસ પરખાય વાણી થી બ્લોક કરી નાખો ચલો ભાઈ જતો કયો સમાસ સમાસ બનશે ચલો આગળનો પ્રશ્ન છે જમીન પર ચાલવાનો રસ્તો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો જમીન પર ચાલવાનો રસ્તો જમીન પર ચાલવાનો રસ્તો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો ખુશકી રાજમાર્ગ ધોરીમાર્ગ કે રાષ્ટ્રીય માર્ગ જમીન પર ચાલવાનો રસ્તો ઓકે ડન શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો જમીન પર ચાલવાનો રસ્તો ખુશકી રાજમાર્ગ ધોરીમાર્ગ કે રાષ્ટ્રીય માર્ગ જમીન પર ચાલવાનો રસ્તો શું કહેવાય દોસ્તો તો જમીન પર જે ચાલવાનો રસ્તો છે ને એને શું કહીશું ઓપ્શન એ વેરી ગુડ ધોરી માર્ગ ના કહેવાય બકા ધોરી માર્ગ નહીં એને શું કહેવાશે ચલો એ બધા શબ્દો તમને સમાનાર્થી લાગે છે હે ને

વચ્ચે જુગ જુગથી માણસ પોતાની વાટે ચાલી રહ્યો છે માણસ મરે છે સંસ્થાઓ સંઘો પ્રજાઓ મરે છે ધર્મો સંપ્રદાયો કે વિચારધારાઓના જોમ ઓસરી જાય છે છતાં એ બધા સંસારમાંથી નિશેષપણે લુપ્ત થતા નથી હા ખુશકી મેં ફાઈનલ કરી દીધો ઓકે ચલો

મરીને જીવવાની જે પ્રેરણા કુદરતે આખી છે તેને માર્યો માણસ સ્મૃતિ ઇતિહાસ પરંપરા કે એવા જ કોઈ કોઈ રૂપે અવશિષ્ટ રહે છે પાણી પર તરી હુશકી હા એ પણ કહી શકાય ચલો

ચલો અહીંયા શું કહે છે મરીને જીવવું મરીને જીવવું એટલે ક્ષર દેશે નાશ થઈ જવો ક્ષર દેશે નાશ થઈ જવો પરંતુ અક્ષર દેહ લોકોના હૃદયની અંદર જીવંત રહેવું ક્ષર દેહ નાશ થઈ જવો પણ અક્ષર દેહ ક્ષર એટલે શરીરથી આપણે મૃત્યુ પામી જઈએ છીએ પણ અક્ષર દેહ નરસિંહ મહેતા મીરાબાઈ કેટ કેટલા સમયથી એ લોકો મૃત્યુ પામ્યા છે છતાં આજે આપણા લોકોની અંદર આપણા દરેક ની અંદર એ જીવંત છે ને હા અને એની વાત આજે આપણે નરસિંહ મહેતાના પદોને રોજ ઉઠીએ ને ત્યારે આમાં એમનું પદ સાંભળીએ ને ત્યારે આપણે મજા આવી જાય કે જાગ અને જાદવા કૃષ્ણ તુજ તુજવીના ધૈનમાં કોણ જાશે નરસિંહ મહેતાનો જો ભૈરવી રાગ તમે સાંભળો ને તો તમને જે મજા આવે ને બાકી અને એ भैरવી રાગ સાંભળ્યા પછી તમને બીજું કંઈ સાંભળવાની મજા ન આવે એટલે એ મરીને જીવવાની વાત કરે છે મરીને જીવવું એટલે મરી મરીને જીવવાની વાત નથી હાય બાપ તો પેટમાં દુખાય એક દાડ ઢેચાણ દુખે ને એક દાડ પગમાં દુખે ને એક દાડ કેડો દુખે ને એક દાડ મોથું દુખાય આવી વાત નહીં કરતા મરીને જીવવાની મરી મરીને જીવવું એટલે મરીને જીવવું એટલે શું મરીને જીવવું એટલે તો ભલે તમે ક્ષર દેહ ક્ષર દેહ એટલે શરીર દેહ નથી પણ અક્ષર દેહ લોકોના મનમાં તમે જીવિત થઈ છો એને શું કહેવાય છે તો એને કહેવાય છે મરીને જીવવું ઓકે ચલો બીજો પ્રશ્ન છે ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી ગુજરાતીમાં ભાષાંતર કરો ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી બેસ્ટ પોલિસી ઓકે અંગ્રેજીની કહેવત છે ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી એટલે બેસ્ટ ઓનેસ્ટી ઓનેસ્ટીની ની વાત છે એટલે ઓનેસ્ટી હોય એટલે પ્રામાણિકતાની વાત હોય તો પરિશ્રમ નહીં કરવાનો ક્યાં પ્રામાણિકતા છે ત્રણ જગ્યાએ પ્રામાણિકતા છે ઓપ્શન સી વેરી ગુડ પ્રામાણિકતા એ શ્રેષ્ઠ લક્ષણ છે ના પ્રામાણિકતા રાખો ને એ જ બેસ્ટ પોલિસી છે એ જ શ્રેષ્ઠ નીતિ છે હા વિચારો ને શ્રેષ્ઠ કર્મો દ્વારા પણ આપણે મળીને જીવી શકીએ છીએ વેરી ગુડ ચલો ભાઈ આગળની વાત કરીએ વળી પાછો direction is the direction is very much a part of life as is creation for any system to situation things must pre, uh, perish. paris chalo sustain chalo ada. શું વેરી મસ્ટ પાર્ટ મચ અ પાર્ટ ઓફ લાઈફ એક ભાગ છે ભાઈ શેનો એક ભાગ છે શેની એક વાત કરી છે જુઓ સર્જન ની વાત છે ઇઝ પાર્ટ ઓફ લાઈફ ક્રિએશન સર્જન જેમ વિનાશ જીવનનો એક ભાગ છે કોઈ પણ પ્રણાલી ને સિસ્ટમ પ્રણાલી સિસ્ટમ રાખવા માટે થિંગ્સ તો થિંગનો નાશ થવો જોઈએ યસ અહિયાં વાત કરે છે સર્જનની ઓપ્શન એ સાચો જવાબ આવશે સી નહીં આવે બેટા ઓપ્શન એ સર્જનની જેમ વિનાશ એ જીવનનો એક ભાગ છે અહીંયા કે જ છે ને સર્જનની જેમ વેરી મચ અ પાર્ટ ઓફ લાઈફ એઝ એઝ ઇઝ ક્રિએશન તો જુઓ સર્જનની જેમ વિનાશ એ જીવનનો મહત્વનો ભાગ છે જીવનનો એક ભાગ છે કોઈ પણ પ્રણાલીને ટકાવી રાખવા માટે વસ્તુનો નાશ થવો થવો જ જોઈએ કોઈ પણ ટકાવી રાખવા માટે વસ્તુનો નાશ થવો જ જોઈએ આપણે ટકવા માટે આપણને બ્લોક કરવો પડે આ બે જણને બરાબર તો કરી દીધા

વિના સહકાર નહી ઉદ્ધાર ઉતાવળે ન પાકે ધીરજ ના ફળ મીઠા ઉતાવળા સો સો બાવરા ને ધીરા ગંભીર ચલો શું આવશે ધીરજનું ધીરજ થી સારું કામ થાય જો વિના સહકાર નહીં ઉદ્ધાર ધીરજ તો રાખવી જ પડે તો આ તો નહીં જ આવે અર્થ ન આપતી કહેવત

ए और डी ओके समष्टि समदृष्टि वृष्टि અને दृष्टि व्यष्टि 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 से समष्टि યસ व्यष्टि એટલે સમષ્ટિ જો સમદ્રષ્ટિ ના આવે વૃષ્ટિ એટલે વરસાદ થાય દ્રષ્ટિ એટલે નજર થાય આનો વિરોધી કીધો તો વ્યષ્ટિ એટલે સમષ્ટિ નીચે આપેલ શબ્દો પૈકી કયા શબ્દની જોડણી ખરી છે સાચી જોડણી શોધવાની છે ભાઈ સાચી જોડણી શોધવાની છે બતાવ હવે જોડણી નો પ્રશ્ન આવ્યો મજા આવી શુશ્રુષા પૂર્ણાહુતિ કે કવય ચલો ભાઈ પરબીડિયું શુશ્રુષા શુશ્રુષા તો ખોટું જ છે પરબીડિયું ખોટું છે પૂર્ણાહુતિ ખોટું જ છે કવયત્રી સાચું છે ચલો સાચી છે પરબીડીઓ છે ડબીડીયુ આવું આવે ય પહેલાની ઈ હંમેશા રસવા આવે ઓકે ચલો શુશ્રુષા તો સુ આ રીતે લખાય્રી એ તો સાચું જ છે એટલે એ તો પરફેક્ટ જ છે ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે આગળનો પ્રશ્ન છે નીચેના પૈકી કઈ જોડણી ખોટી છે ખોટી જોડણી શોધવાની છે અહીંયા વિચિત્રતા બે વખત છે ને એની જગ્યાએ હું એક બીજો શબ્દ લખી દઉં છું ભાઈ અ ચલો નીચેના પૈકી કઈ જોડણી ખોટી છે સી ના 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 રેલવે ખોટું છે યસ વિચિત્રતા સાચું છે યુનિવર્સિટી સાચું છે રેલવે આમ ના આવે રેલવે જલ્દી બરાબર છે ઘણા આપણે લખીએ કે જલ્દી કર ને યાર તો જલ્દી આવું ના લખાય હો જલ્દી આ ખોટું છે જલ્દી આ સાચું છે મિલકત ની અંદર પણ એવું થાય છે મિલકત આ રીતે લખાય આપણે લખીએ છીએ મિલકત આવું કરીએ છીએ આવું નહીં કરવાનું બરોબર હા ઓકે ચલો આગળ પ્રશ્ન ખીલો થઈ જવું રૂઢિપ્રયોગ અર્થ લખો ખીલો થઈ જવું ખીલો થઈ જવું રૂઢિપ્રયોગ નો અર્થ આપો બધા ડરી જવું સીધા થઈ જવું શાંત થઈ જવું કે ઉભા રહી જવું તો ખીલો રહી જવું ઊભા રહી જવું યાર ઓપ્શન એ જ આવે ને હમ બંધ થઈ ગયું રીમોટ હા આગળ ખોટી જોડણી શોધો રિમોટ બંધ થઈ ગયું ચલો ખોટી જોડણી શોધો કરોડીયો ખુબસુરત ઉત્પત્તિ કે કામિની ચલો ખોટી જોડણી શોધવાની છે હવે જો અહીંયા ખોટી જોડણી આપણને શોધવાનું કીધું છે કયું આવશે ભાઈ ખૂબસૂરત આવશે કે કયું આવશે ચલો 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 નંબર વગર કરોડિયો તો સાચું છે ભાઈ ખુબસુરત એ સાચું છે ઉત્પત્તિ એ સાચું છે કામિની એ સાચું છે એટલે બધા જ જવાબો સાચા છે કે ખોટો નથી ઓકે આગળ જુઓ આપેલ નીચે આપેલ એટલે બધા સાચા જતા હોય એમ કે ખોટું જ નતું ભાઈ હવે નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો મગજ આગળનો પ્રશ્ન છે નીચેનામાંથી વિરોધી શબ્દની અયોગ્ય જોડ કઈ વિરોધી શબ્દની અયોગ્ય જોડ શોધવાની છે તો વિરોધી શબ્દની અયોગ્ય જોડ શોધો ભાઈ વિરોધી શબ્દ આપ્યો છે

ઓધાર્યા બોલો ઓધાર્યા ટી મિનિટ એટલે અંધકાર થાય બકા

અમે હોણી ચલો અધવાયો શું કહેવાય અધવાયો ભાડે ગાડા ફેરવાવાળો એને શું કહેવાય પીડી અધવાયો ઓપ્શન એ ફેરિયો તો તો વેચનાર ભાડુઆત એટલે ભાડે રહેનાર થાય બરાબર રોણે સાચા તો નય જ આવે એટલે ઓપ્શન એ આગળનો પ્રશ્ન પારકી છઠ્ઠીનો જાગ જાગતાલ કહેવતનો અર્થ આપો ચલો પારકી છઠ્ઠીનો જાગતાલ પારકી છઠ્ઠી નું બીજા માટે હંમેશા બીજાના ભલા માટે સતત ચિંતિત રહેનાર બીજા માટે સતત છ દિવસ જાગનાર ચલો ફટાફટ પારકી છઠ્ઠી નો જાગતાલ કહેવતોનો અર્થ આપો બીજાનું બુરું કરનાર બીજા માટે હંમેશા મુશ્કેલીઓ ઊભી કરનાર કે બીજાના ભલા માટે સતત ચિંતિત રહેનાર કે બીજા માટે સતત છ દિવસ જાગનાર છેલ્લું તો નહીં જ આવે છેલ્લું તો નહીં જ આવે હા

અ હા હું તમને નંબર એ નંબર પર કોલ કરીને મેળવીશ ને માહિતી હું હાલ લેક્ચરમાં હું સાહેબ હોને હા ને વત્તા અન શું થશે ભાઈ

પ્રતિવત્તા એક પ્રતિવત્તા એક આપો જવાબ બરાબર એ જુઓ ઈ કે ઈ પછી વિજાતીય સ્વર આવે તો એનો રૂપ થાય ઈ કે ઈ પછી વિજાતીય સ્વર આવે તો રૂપ થાય આટલું યાદ રાખવાનું હંમેશા તો ચાલો આગળનો પ્રશ્ન નીચેનામાંથી મધ્યમ પદ લોપી સમાસ ઓળખાવો મધ્યમ પદ લોપી મધ્યમ પદ લોપી એટલે કે જે સમાસની અંદર આગળનું પાછળનો હા હું ગુજરાતીના પ્રશ્નો લખવા જઈશ બકા હું ગુજરાતીના પ્રશ્નો લખવા જઈશ હું દરેક એક્ઝામ આપું છું ખાલી ગુજરાતીનું પેપરમાં ગુજરાતીના પ્રશ્નો લખીને ઘેર આવું છું ઓવે હું ગુજરાતીના પ્રશ્નો લખવા જઉં છું અને એટલા માટે કે હું મારા વિદ્યાર્થીને કેવી રીતે મહેનત કરવી ને એની મને જાણ થાય એટલા માટે હું એક્ઝામ આપવા જઉં છું ગુજરાતી લખીને ગેરાઈશ હું તમને નડીશ નહીં હો એટલે એમાં ચિંતા ન કરતા ચલો નીચેનામાંથી મધ્યમ પદ લોપી સમાસ ઓળખાવો મધ્યમ પદ લોપી કે જેની અંદર વચ્ચેના પદનો શું થાય લોપ થાય ગર્ભ શ્રીમંત તો ગર્ભમાંથી જ ગર્ભથી શ્રીમંત છે આ તો તત્પુરુષ બકા માનવ સેવા

હા એ બन्ने પાસ છે રાજેન્દ્રભાઈ હો બે પાસ છે ચિંતા નઈ પણ સીસીમાં તો હું ખાલી ગુજરાતી લખવા જવાની છું હો આમાં તમને નડીશ નહીં ચિંતા ના કરતા માનવ સેવા માનવની સેવા આ તત્પુરુષ છે અનુભવ દ્વારા મેળવેલ જ્ઞાન અનુભવ દ્વારા મેળવેલ જ્ઞાન એને શું કહેવાય અનુભવ જ્ઞાન ઓકે આપી પણ છે ને બેટા પાસ કરેલી છે એની ચિંતા ના કરો એટલી જ મને ખબર પડે છે એક્ઝામ્સ ની અંદર હું જયારે પ્રશ્નો સોલ્વ કરાવું ત્યારે મને ભણાવવાની એટલી ખબર પડે છે કે મારા વિદ્યાર્થીને હું કેવી રીતે ભણાવી શકું એટલે જ કે છે ને શિક્ષક હંમેશા વિદ્યાર્થી હોય છે શિક્ષક હંમેશા વિદ્યાર્થી છે આજીવન વિદ્યાર્થી છે એટલે હું વિદ્યાર્થી જ છું જો હું પેપર નહીં લખું જો હું પેપર નહીં લખું તો મારા વિદ્યાર્થીને કઈ રીતે કેવી મહેનત કરાવી છે મારે એ મને પોતાને નહીં ખબર પડે બરાબર એવું છે ઓળખતા હોઈશું ખબર નહીં જોયા હશે ક્યાંક મલો તો મને કહેજો કે હું રાજેન્દ્રભાઈ છું ઓકે તો હું ઓળખી જઈશ હે ને ચલો જ્યાં પણ તમે મને મળો છો હું પરીક્ષા ક્ષેત્રે મળવા આવું છું એક્ઝામ આપવા જઉં છું બહાર ફરતી હું મળો તો મને કહેવાનું કે બે હું તમારો વિદ્યાર્થી છું તો મને આનંદ થશે હ તમારે મને મળવાનું ઓકે અનુભવ દ્વારા મેળવેલ જ્ઞાન મધ્યમ પદ લોપી સમાસ ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે શિક્ષકની સાચી ઓળખ જ એનો વિદ્યાર્થી હોય છે બેટા બરાબર મહાબાહુ કાબાય ને કાબે અર્જુન એ લૂંટ્યો વહી ધનુષ વહી ચોક્કસ મોસ્ટ વેલકમ પીડી મોસ્ટ વેલકમ બહુવ્ર बहुवृही महाबाहु बाहु अर्जुन ने लूटो न कहवेले महाअर्जुन ने लूटने न कहवे केवा अर्जुन ने के केवो केवी केवो केवा थी प्रश्न पुछाय जे जवाब मळे ओके काबी अर्जुन लूटियो वही धनुष वही बाण तो बहुवृही समास बने ओके okay. तो केवो केवी केवो केवा प्रश्न पूछा है जे जवाब मळे ए तमारो જે જવાબ મળે એ તમારો બહુરી સમાસ બને કે જે સમાસની અંદર આવે ધારા ના આવે ન આવે બેટા કદી લખવાનો જુઓ કેમ ન આવે કર્મધારે ની અંદર વિશેષણ વિશેષ નો સંબંધ છે તમે અહીંયા ખોટું કરો છો યાર કર્મધારા સમાસની અંદર વિશેષણ વિશેષ નો સંબંધ હોય અને આખે આખું પદ બીજા કોઈના નામપદ તરીકે વપરાય તો કર્મ જુઓ પણ ક્યારે બને હવે આ તમારું મોટું કન્ફ્યુઝન છે હું દૂર કરું બેટા કે આ આ જે છે ને એક પદ પ્રધાન સમાજ છે બહુવરી અરે સોરી કર્મ તારે એક પદ પ્રધાન સમાસ છે કોણ તો તત્પુરુષ છે

પણ બેટા યાદ રાખો જીપીએસસી જ્યારે પ્રોફેસર માટે લેવાયેલી છે એની અંદર બે હજારને અઢારની જીપીએસસી પ્રોફેસર ગુજરાતી વિષયની અંદર જ્યારે લેવાય ને એની અંદર આ જ વિધાન પૂછેલું છે આવું જ અને એની અંદર બહુવ્રીહી સમાસ જ સાચો જવાબ આપ્યો છે અને એ બહુવ્રીહી જ બને કોઈ કાળે કર્મધારાએ ના બને જો કર્મધારે લખીને આવશો તો તમારે એક પોઇન્ટ પચ્ચીસ જશે લખતા નહીં ભૂલથી પણ બરોબર જુઓ બીજી વાત કે અહીંયા જો હવે આ એક બે અને ત્રણ માંથી કોઈક આવે મધ્યમ પદ લોપી તો સામાસિક પદ આપ્યું છે મહાબાહુ અર્જુન ને કાબા એ લૂંટ્યો તો બાહુ અર્જુન ને લૂંટ્યો ના આ પદ ગૌણ મહા લૂંટ્યો ના આ પદ ગૌણ બંને પદો ગૌણ હોય એવો સમાજ છે તો અહીંયા હવે આવશે હા ઓલમોસ્ટ ટોપિક નાખવાનું સમાસ ચલો કયો સાચો જવાબ આવશે બહુવ્રીહી આગળનો પ્રશ્ન છે નીચેનો ગદે વાંચી તે ગદ્ય અંગેના પ્રશ્ન ક્રમાંક બેતાલીસ થી પિસ્તાલીસ ના બેટા એકલો પૂછક ગમે પૂછ કર્મધારા અને બહુવ્રીની અંદર ભેદરેખા એક જ જી કે જુઓ કર્મ ની અંદર શું કહે છે કર્મ ધારણ કરે છે બંને પદો વચ્ચે વિશેષણ વિશેષ નો સંબંધ હોય પણ આખે આખું જો તમને એ મરજા આવે મને જો અહીંયા બે મિનિટ બે મિનિટ ઉભા રહેજો હા હમ તમને આ ભેદ સોલ્વ કરાવજો કર્મધારય અને બહુવ્રિહિ બંને પદો વચ્ચે કયો સંબંધ છે વિશેષણ વિશેષનો અહીંયા પણ કયો છે વિશેષણ વિશેષનો બે પદો વચ્ચે એકદમ ધ્યાનથી એક એક નાજુકડી ભેદરેખા છે એને સમજી લેવું નાજુકડી ભેદરેખા છે એ તમને સમજાઈ દઉં જુઓ કર્મધારા અંદર શું છે હું એમ લખું અહિયાં મહાદેવ લખું પિત બે સમાસ મેં લખ્યા અહીંયા લખું મહાબાહુ દશાનંદ ચોપગુ જુઓ હવે ધ્યાનથી સમજજો

બાહુ કેવા મહા અંબર કેવું પીળું દેવ કેવા મહા બધા જ પદની અંદર વિશેષણ વિશેષણનો સંબંધ છે હા પણ જ્યારે આ આખું પદ આખું પદ આ આખું પદ આ આખું પદ આખા પદની વાત છે આ આખું પદ કોઈ નામ પદ તરીકે વપરાય હું એમ કઉે મેં મહાદેવ કર્યો કૃષ્ણ કૃષ્ણએ પિતાંબર પહેર્યું છે જો અર્જુન મહાબાહુ છે રાવણ દશાન છે ગાય લેજો એક વખત હવે અહીંયા જે સંબંધ બનશે ને નામ પદનો બનશે કે જેની અંદર કોણ કોને કોને અને શું થી પ્રશ્ન પૂછાય કોણ કોને અને સુ થી પ્રશ્ન પૂછાય જુઓ આજે કોનો દર્શન મહાદેવ નો તો કર્મધારા કૃષ્ણએ શું પહેર્યું છે પિતાંબર તો આખું પદ શું પ્રશ્ન પૂછાય કોણ કોને શુંથી થી પ્રશ્ન પૂછાય તો કર્મ ધાર જ બને બીજું બંને પદો વચ્ચે વિશેષણ વિશેષણનો સંબંધ હોય આખે આખું પદ બીજા કોઈના વિશેષણ તરીકે વપરાય એટલે કે અહીંયા પ્રશ્ન પૂછાય તો કેવો કેવી પ્રશ્ન પૂછાય જ છે પણ આખું જે પદ બન્યું એના માટે કેવો કેવી થી પ્રશ્ન પૂછાય જુઓ અર્જુન કેવો છે દ્રાવણ કેવો છે ગાય કેવો પ્રાણી છે ન કહી શકાય ક્લિયર હા હવે કયો કર્મધારાઇમાં વિશેષણ વિશેષ જાતિવાચક અને વ્યક્તિવાચક હોય હા બહુ સેન્ટેન્સ જે તે પહેલા તો સેન્ટેન્સ જે તે થાય ત્યારે ખબર ક્યારે પડે સમજાઈ ગયું ને ઓકે ડન ક્લિયર છે દોસ્તો યસ ચલો તો આ સંબંધ તમારે સમજવાનો છે બીજું એક બહુરી માટે એક વિરોધી શબ્દનો પણ સંબંધ છે જુઓ વિરોધી શબ્દ પૂર્વ પ્રત્યે આપ્યો છે પણ એ પૂર્વ પ્રત્યય કોઈનો વિરોધ બતાવે છે તો પણ એ બહુરી જેમ કે કહું ખંડ શબ્દ છે ખંડિત હવે એમ કહું કે અખંડિત તો એ અપૂર્વ પ્રત્યય લાગે પણ વિરોધ બતાવે ને તો એ બહુવરી હોય હોય ને હોય જ કમ્પ્લીટલી બને ડર શબ્દ હતો એના આગળ લગાડ્યો નિ પૂર્વ પ્રત્યે નિડર બની ગયો તો એ એ વિરોધી બને તો એ નીડર કે રમેશ કેવો છે રમેશ નીડર છે છે તો તો રમેશ કેવો છે નીડર એ હવે બનશે વિશેષણ તો બહુરી ઓકે ડન ચલો ભાઈ આગળ આપણે વાત કરીએ અહીંયા કન્ફ્યુઝન દૂર થઈ ગયું દોસ્તો ક્યાંજી નથી બોલો એકલો પૂછે ગમે એટલો પૂછે આપણે તો લખવાનો બહુવિહિત છે બરાબર હા એમાં એકલાને બીજાને કાંઈ લેવા દેવા ના હોય બેટા આપણે આધુનિક ઇતિહાસકારોની જુદી છતાં એટલી જ ગંભીર દુર્દશાનો વિચાર કરીએ પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસકારો પાસે વર્ષે વર્ષે સુધી ચડાઈ ના બાકી રહેલો અને સરળતાથી ઉપયોગમાં લઈ શકાય તેવો ઐતિહાસિક હકીકતોનો ભંડાર પડેલો છે અને તેને માટે તેણે તેણે માટે તેણે બધાનો ઋણ સ્વીકાર કરવો જોઈએ પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસ લેખન સાથે સંકળાયેલા મારા સાથીદારોને ઉચ્ચ ક્ષમતા વિષય મારે જ્યારે અદેખાઈ આવે છે ત્યારે ન વિચાર કરતા ન વિચાર કરતા મને આશ્વાસન મળે છે તેના વિષયના આજ્ઞાનને કારણે તેઓ આટલી ક્ષમતા પ્રાપ્ત કરી શક્યા છે આધુનિક ઇતિહાસકારોને આવા કોઈ તદ્દન નજીકના ગાળા વિશે લખતી વખતે તેણે આ જરૂરી અજ્ઞાન મેળવવું કેળવવું જોઈએ ચલો આ ગંડ કયા વિષય બાબતે છે તો ઇતિહાસભિદ ઇતિહાસ લેખન ઇતિહાસ વિમર્શ કે ઇતિહાસ સમીક્ષા ચલો ભાઈ આગળનો પ્રશ્ન છે લેખકને મધ્યકાલીન ઇતિહાસકારોની અદેખાઈ નીચે પૈકીના કયા ગુણને કારણે આવે છે બોલો ભાઈ લેખકને મધ્યકાલીન ઇતિહાસકારોની અદેખાઈ નીચે પૈકી કયા ગુણને કારણે આવે છે શોર્ટકટ દીધો ને ઓકે બુદ્ધિશાળી ઉચ્ચ ક્ષમતા કે સાધારણ તો શું આવશે ઉચ્ચ ક્ષમતા યસ ચલો આગળનો પ્રશ્ન આધુનિક ઇતિહાસકારો શેનાથી વંચિત રહે છે સંચિત જ્ઞાનથી સંચિત જ્ઞાન એટલે સંચિત જ્ઞાનથી બધા સંચિત અજ્ઞાન થી છે સચિત જ્ઞાન સંચિત અજ્ઞાન ઓકે હેડ હોતું નહીં ऐ संचित पूर्व ज्ञान लखी घे दो बरोबर ना शॉर्टकट तो राखवत पड़से

ચલો ભાઈ જ્ઞાનની ઉચ્ચ ક્ષમતાની પુરાવાની કે તો ઓપ્શન ડી ચલો થેન્ક યુ દોસ્તો ચલો ભાઈ મને મજા આવી હવે હું મારી વાણીને વિરામાં પૂછું સતત બે કલાક તમારું નેટ હું લઈ રહી છું વાપરી રહી છું હે પણ

ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમારું લક્ષ્ય ગણિત અને રીઝનિંગ રોકે નહીં અને તમને સરસ મજાની સફળતા મળે એવા મારા આશીષ છે હંમેશા તમારી સાથે રહેશે તો મળીએ વળી પાછા નવા ટોપિક સાથે નવી ચર્ચાઓ સાથે ત્યાં સુધી આવજો